આજે આપણે બનાવીશું પાસ્તા. પાસ્તા તો તમે બહુ જ ખાધા હશે, પણ આ રીતે ઇન્ડિયન દેશી સ્ટાઇલ પાસ્તા ક્યારેય નહીં બનાવ્યા હોય. નમસ્કાર મિત્રો, હું વનિતા સંજોડ, વનિતાની વાનગી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. તો ચાલો બનાવીએ પાસ્તા. એના માટે એક પેન લેશું અને એમાં 4-5 કપ જેટલું પાણી ગરમ કરીશું. પાણી ગરમ થાય એટલે 2 કપ જેટલા પાસ્તા લીધા છે ને પાસ્તાને આ રીતે મિક્સ કરીશું અને 1/2 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ અને પાસ્તાને 5-6 મિનિટ બાફી લઈશું. તો લગભગ 3-1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે મકાઈના દાણા એડ કરીશું અને 2 મિનિટ જેવું બાફી લેશું. ને હવે પાસ્તાને 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે પાસ્તાને ચરણીમાં કાઢીને ઠંડા પાણીથી ધોઈ લેશું ને થોડું તેલ ઉમેરી દઈશું. હવે એક કઢાઈમાં 2 મોટી ચમચી તેલ એડ કરીશું અને તેલ ગરમ થયા પછી 1/2 કપ ડુંગળી અને 1/2 લસણની પેસ્ટ એડ કરીશું ને તેને સારી રીતે મિક્સ કરીશું. તો ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી તેને સાંતળવાની છે. હવે આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે ને તેમાં 3 નંગ ટામેટા ઉમેરીશું, સાથે 1/2 ચમચી મીઠું ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેશું. ને ઢાંકીને લગભગ 3-4 મિનિટ જેવું ટામેટાને સાંતળી લેશું. હવે તમે અહીંયા ગમે તે વેજીટેબલ એડ કરી શકો છો. મેં અહીંયા ગાજર અને કેપ્સિકમ ઉમેર્યું છે. હવે તેને 2 મિનિટ સુધી સાંતળી લઈએ. ને હવે તેમાં 1/2 ચમચી કાશ્મીરી લાલ મિર્ચ ઉમેરીશું ને 1/2 ચમચી હળદર ઉમેરીશું અને 1 મિનિટ સુધી સાંતળી લેશું. હવે તેમાં સોસ એડ કરીશું. તો 2 ચમચી ટામેટા સોસ, 2 ચમચી ગ્રીન ચીલી સોસ અને 2 ચમચી સોયા સોસ મિક્સ કરી અને 2 મિનિટ જેવું સાંતળી લેશું. હવે તેમાં પાસ્તા એડ કરીશું. એકદમ સારી રીતે મિક્સ કરી લેશો અને 2 મિનિટ પછી 1 ચીઝનો ક્યુબ આવી રીતે ખમણી લેશો. અને લાસ્ટમાં ચીલી ફ્લેક્સ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દેશું. અને તમે જોઈ શકો છો ગરમ ગરમ ઇન્ડિયન સ્ટાઇલ પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.